પણ એ જ સામર્થ્ય છે જે આપના માથે આપના ઘરે આપ સેવામાં હાથ પવિત્ર કરતા હો એ ઠાકોરજીમાં નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજી કરતા કોઈ પણ સામર્થ્ય કે સ્વરૂપ ઓછું નથી. હંમેશા એ જ સમજીને સેવા કરવી, નહીં તો અહીંયા ખાલી વિભૂતિ રૂપ છે અને ત્યાં પરબ્રહ્મ અવતારી છે એમ નથી. કશિર ભૂવાચક શબ્દ નશ્ય નિવૃત્તિ વાચક તયો રૈક્યમ પરબ્રહ્મ કષ્ટ શબ્દ વિધિયતે, એ સર્વવ્યાપક છે. વરસાદના જે ટીપા પડે છે એની આકૃતિ અલગ હોઈ શકે પણ એની પ્રકૃતિમાં ભેદ હોતો નથી. ઘણીવાર બહુ જ સઘન વાદળ આવ્યા હોય તો મોટા મોટા ટીપા પણ પડી શકે અને ઘણીવાર બહુ જ સામાન્ય જળ ભરીને વાદળ આવ્યું હોય તો ખાલી વાછેટ વરસીને નીકળી જાય છે. તો એ સઘનતા જે છે વાદળની, જે ઘેરાઈ છે, જે કાળાશ વાદળની છે, જે એ ગગનની ગાંભીર્યતા છે, એ આપણા હૃદયની ગાંભીર્યતા હોવી જોઈએ. જેટલો ભાવ હૃદયમાં વધારે એટલા વરસાદના ટીપાનું આકાર પણ વધારે, જેટલી એ છીછરું પણ જેટલું વાદળમાં હશે એટલું એ ટીપા પણ છીછરા હશે. તો જેટલો આપણો પ્રભુ પ્રત્યેનો ભાવ અને આકર્ષણ, એક ક્ષણ માટે પણ એક પલક જો રહીએ શ્રી વૃંદાવન, એક પલક જો રહીએ, ફિર જન્મ જન્મ કે પાપ કટત હૈ. કૃષ્ણ કૃષ્ણ મુખ તો નાથદ્વારામાં બિરાજતા હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ આપણા પ્રભુ બિરાજતા હોય, પણ આપણા માથે બિરાજી રહ્યા છે એ સર્વ સામર્થ્યવાન પ્રભુ છે. એવું ક્ષણભર માટે જો સેવામાં આપણને વિચાર થાય અને સેવાના અનવસર કાલમાં પણ જો અગર એવો વિચાર થાય તો આપણને એ ક્ષણ પણ પ્રભુ સાથેની એ જ નિકટતા, એ જ સાનિધ્ય અને સામીપ્યનો અનુભવ કરાવે છે. વૃંદાવન એક પલક જો રહીએ, વૃંદાવન એક પલક જો રહીએ. વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક પિશમ વૈજયંતીમ ચ માલામ. વૃંદારણ્યમ સ્વપદ રમણમ, કોણ સે વૃંદાવન મે જાના હૈ, કોણ સે વૃંદાવન મે રહેના હૈ, એક પલ કે લિયે જિસ વૃંદાવન મે મેરે પ્રભુ સ્વયં સ્વપદ રમણમ, જહાં ખુદ કદમો સે ખુદ ચલ કે પધારે, સ્વપદ રમણમ પ્રાવિશત કીર્તિ કીર્તિ. એ વૃંદાવનના કયા અહેસાસને અનુભવ કરવો છે કે જે વાયુમંડળમાં આજે પણ વેણુનાદના સ્વર ગુંજી રહ્યા છે? કયા વૃંદાવનમાં પ્રવેશ કરવો છે કે જ્યાં મારા નાથનો પિતાંબર પડ્યો હતો અને જે પિતાંબરને ઉચકવા માટે સ્વામી મારા નીચે નમ્યા, અને નીચા નમતી વખતે જે વૃક્ષોએ, વનસ્પતિ અને વનરાજીઓએ જે પ્રભુના સૌંદર્યનું દર્શન કર્યું હતું, એ વૃક્ષ વનરાજીઓના દર્શન કરવા માટે ક્ષણભર માટે આ મન અહીંથી ઉડી વૃંદાવન પહોંચે, એ અહેસાસ કરવા માટે એક પલક જો રહીએ શ્રી વૃંદાવન. વૃંદાવન એક પલક જો રહીએ, વૃંદાવન એક પલક જો જન્મ જન્મ કે પાપ કપટ હૈ, જન્મ જન્મ કે પાપ કટત હૈ, કૃષ્ણ કૃષ્ણ મુખ કહીએ, એક પલક જો એક પલક જો રહીએ. હાથ જો ઉઠાવું તો તારી ખુદાઈ દૂર નથી, હાથ જો ઉઠાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું ને તને દેવું પડે એ વાત મને મંજૂર નથી. એક પલક જો રહીએ શ્રી વૃંદાવન, હું ત્યાં જઉં ને તું મને મળી જાય એ તો હું દસ્તક દઉં અને તું દ્વારે ઉભો છે, પણ હું આંખ બંધ કરું, પલકારા બંધ થાય અને હું ઉભો ઉભો
ગાઉં તો એ બેઠો બેઠો સાંભળે અને હું જો બેઠો બેઠો ગાઉં તો મારી સામે નાચે રે એ ભાવથી આ પદ ગાન કરે વૃંદાવન વૃંદાવન એક પલક જો રહી શ્રી વૃંદાવન એક પલક જો રહી મહાપ્રસાદ જલ જમુના કો મહાપ્રસાદ ઓર જલ જમુના કો તનક તનક ભર લઈ તનક તનક ભર લઈ સોરદાસ બેઠા વૈકુંઠ મધુપુરે સોરદાસ વૈકુંઠ મધુપુરે ભાગ્ય બિના કહાં તે પઈએ વૃંદાવન એક પલક જો રહી હે વૃંદાવન એક પલક જો રહી હે એક પલક જો એક પલક જો એક પલક જો નહી હે વૃંદાવન પલક જો રહી હે શ્રી વૃંદાવન એક પલક જો એક પલક જો એક પલક જો રહી માનસ યાત્રા એ વૃંદાવનની જો અહીંયા બેઠા બેઠા થઈ શકતી હોય તો માનસી સેવા ઘરે બેઠા બેઠા એ નંદાલયની કેમ ન થઈ શકે અને એ માનસી સા પરામતા તો એ પરાભક્તિ સુધી આપણને લઈ જનાર